અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના વાઘણીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ નહીં પડતા ખેડૂતોએ પાક નિષ્ફળ જવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી સરકાર દ્વારા બિયારણ અને ખાતર આપવાની માંગણી કરી હતી. ખેડૂતોએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વરસાદ નહીં પડવાના કારણે કપાસ મગફળી સહિતનો પાક સદંતર નિષ્ફળ જવા પામ્યો છે, જેના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. સરકાર દ્વારા આ અંગે એક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી રજૂઆત મામલતદારને કરવામાં આવી હતી. તાલુકા જૂના વાઘણીયા ગામનું ખેડૂત છું, કબુભાઈ અર્જનભાઈ ડો મારું નામ છે. અને જે વાયુ વાવાઝોડા વખતે અમારા ગામમાં સામાન્ય વરસાદ થયેલો ત્યારે અમે બધાએ વાવણી કરેલી, પણ અમારે અત્યારે પાક તે તદ્દન સદંતર નિષ્ફળ ગયેલ છે. અને અમારા ગામમાં અત્યારે પાણીની તેમજ ઘાસચારાની બહુ તંગી હોવાના કારણે અને જે અમે પ્રીમિયમ પણ ચાલુ વર્ષનું ભરેલું છે, જેથી કરી અત્યારે અમારા ગામમાં કફોડી સ્થિતિમાં મુકાયેલા હોઈએ અમે બધા. પાણી ઘાસચારો કાંઈ પણ અત્યારે અમારા ગામમાં છે નહીં, અને જેથી અમે સરકારને આવેદનપત્ર આપીએ છીએ જેથી કરી સરકાર આમાં ઘટતું. લોકોના જૂના વાઘણીયા ગામનો એક ખેડૂત છું અને અત્યારે અમે ભવિષ્ય મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્ર આપવાનું કારણ છે કે વાયુ વાવાઝોડા વખતે જ્યારે વરસાદ થયો ત્યારે સામાન્ય વરસાદ હતો અમારા ગામની અંદર અને લોકોએ વાવણી કરેલી, પણ વાવણી વાયુ વાવાઝોડા પછી વરસાદ નહીવત છે અને છે જ નહીં આમ તો, અને બધો જે પાક હતો એ બધો નિષ્ફળ પામ્યો છે. એટલે હવે અમારા ગામની અંદર પાણીના પીવાની અને લોકો ખેતી લાયક પાણી નથી, બીજું કે પશુઓને ઘાસચારો પણ નથી અને ફરીને વાવેતર કરવું પડે છે બધું. એટલે બિયારણની પણ તકલીફ છે અને પાણીની તકલીફ છે, એટલા માટે અમે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.